નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 ની ગણતરી કરીશું. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, પ્રકરણ 6, પેજ નંબર 266. દાખલા નંબર 6. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/17 ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા આપેલા છે, અનામત બંધો, કાર્ય કામદાર વળતર અનામત આપ્યું, ભાગીદારની લોન આપી છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ભાગીદારોની લોન આપી છે તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય, અહીંયા રોહિત નિવૃત્ત થાય છે તો રોહિતની લોનનું ખાતું બંધ કરી આપણે એના મૂડી ખાતે જમા લઈ જઈશું. તો રોહિતની લોન ખાતે ઉધાર કરી અને રોહિતના મૂડી ખાતે જમા કરીશું. જ્યારે મોહિત એ ભાગીદાર ચાલુ રહેતો હોય છે તો એની આપણે જે લોન છે એ મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં ન દર્શાવીશું. ત્યારબાદ લેણદારો, પાકડી, જમીન, મકાન, યંત્ર, સ્ટોક, દેવાદારો, માઇનસ ગાલખાદ, અનામત આપેલી છે, બેંક જાહેરાત ચૂકવીશું, હવાલા ટેક કરી દઈશું, જમીન મકાન ઉપર 1, યંત્ર ઉપર 2, દેવાદારો પર 3, લેણદારો પર 4. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આંકવું તો એમાં નિવૃત્ત થનાર રોહિત એના હિસ્સાની પાઘડી કેટલી થશે? તો કે 4/9 ભાગે એની 80,000 પાઘડી એના ખાતે જમા આપીશું અને લાભના પ્રમાણમાં એ ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરીશું. મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખ. તો અહીંયા નવું પ્રમાણ આપણને આપેલું છે, રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી, અહીંયા સૂચના આપણને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું આપણે જરૂરી ખાતા તૈયાર કરી દઈશું, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ત્યારબાદ રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. તો પુનઃમૂલ્યાંકન ખાતું વિગત અને રકમ, ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા, રોહિત, મોહિત અને વિરાટ જૂનું પ્રમાણ રોહિત, મોહિત અને વિરાટ, જૂનું પ્રમાણ આપણને આપેલું છે 4:3:2. અહીંયા રોહિત નિવૃત્ત થાય છે એટલે એને બ્રેકેટ કરી દઈશું, તો એનું પ્રમાણ મોહિત અને વિરાટનું 9 પ્રમાણ બરાબર આપણને આપેલું છે 2:1 આપેલું છે. તો સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો, આપણે લાભનું પ્રમાણ શોધી લઈશું, બરોબર? તો લાભ બરાબર 9/-0 તો એમાં મોહિત 2 અને 3 એટલે 2/3 માઇનસ 4/3 7 અને 2/9 3/9 બરાબર લસા 9 થશે, 3/6 માઇનસ 3/8 વિરાટ, વિરાટનો 1/3 હિસ્સો માઇનસ 2/9
બરાબર લસાઅ 9, જો લસાઅ લેતા ના આવે તો 9 તારીખ 27 અને ક્રોસ ગુણાકાર કરી અગાઉ મેં શીખવાડેલું છે તમને, તો એ 3 - 2 એક નવ માર્ક્સ. તો લાભનું પ્રમાણ બરાબર 3 - 1. તો પહેલાં પહેલો તો આપણે આ મુદ્દો ગણતરીમાં લઈએ છીએ. તો 2 ખાના તૈયાર કર્યા, ત્યારબાદ રોકડ બેંક ખાતું તૈયાર કરીશું. અને તારીખ 31/3/17 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સર્વે મૂડી દેવા મિલકત લેણા વિદ્યાર્થી મિત્રો, પહેલાં પહેલું તો આ 4 ખાના વ્યવસ્થિત તૈયાર કરી દેશો. ગણતરી માટે અલગ પેજ રાખીશું, એમાં આપણે લાભનું પ્રમાણ શોધી દો. હવે એક એક બાકી આપણે મૂકતા જઈશું. તો મૂડી ખાતામાં બાકી આપણે લાવ્યા 1,60,000, 96,000 અને 80,000. અનામત ભંડોળ કોઈ અહેવાલો નથી, આપણે અનામત ભંડોળ વેચી દઈશું. અનામત ભંડોળ ખાતે ઉધાર તે રોહિત મોહિત અને વિરાટના મૂડી ખાતે જમા 45,004.3/2 પ્રમાણમાં વેચીશું. એટલે 4 - 3 = 7 - 2 = 9 - 5 = 45, 5 + 24 - 5 + 3 = 15 અને 5 + 2 = 10,000. તો અનામત ભંડોળ ખાતે કામદાર વળતર અનામત એ પણ આપણે વેચી દઈશું. કામદાર વળતર અનામત ખાતે ઉધાર 13,500 તે રોહિત મોહિત અને વિરાટના મૂડી ખાતે અનુક્રમે 9/2 એટલે 1,500 બરોબર છે, અને 15 + 4 = 60, 6,000, 15 + 3 = 4,500 અને 15 + 2 = 3,000 એટલે 6,000, 4,500 અને 3,000. 15 × 9 = 135. એ રીતે આપણે 15 × 4, 15 × 3 અને 15 × 2 કરીશું. તો કામદાર વળતર અનામત ભાગીદારોની લોન આપેલી છે, તો એ રોહિત નિવૃત્ત થાય છે તો રોહિતની લોન ખાતે, તો રોહિતમાં આપણે લખી દઈશું એની લોન 10,000. જ્યારે મોહિતની લોન એ અહીંયા મૂડી દેવા બાજુ લખીશું 16,000. કારણ કે ભાગીદાર તરીકે ચાલુ રહે છે એટલે એની લોન આપણે પાકા સરવૈયામાં દર્શાવીશું. જ્યારે નિવૃત્ત થનાર ભાગીદારની લોન ખાતું બંધ કરી એના મૂડી ખાતામાં જમા કરીશું. લેન્ડ આવો 64,000 હવાલો આપ્યો છે એટલે અંદર લખીશું 64,000. તો મૂડી દેવા બાજુની બાકીઓનું કામ પૂરું થયું. સામે તો ચોપડી પાઘડી આપેલી છે, ચોપડી આપેલી પાઘડી આપણે જૂના પ્રમાણમાં માની વાળીશું એટલે 4 + 3 + 2 પ્રમાણમાં બરોબર, 9 + 6 = 36, 4 + 4 = 16, 4 + 3 = 12 અને 4 + 2 = 8,000. આમનો જ લખીશું રોહિતના મૂડી ખાતે ઉધાર, મોહિતના મૂડી ખાતે, વિરાટના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે 16, 12 અને 8. કુલ પ્રમાણ 9 થયું, 9 વડે આપણે પાકીશું એટલે 9 + 6 = 36, 4 + 6 = 16, 4 + 3 = 12 અને 4 + 2 = 8,000. જમીન મકાન હવાલો હોવાથી અંદર લખીશું જમીન મકાન 1,50,000, યંત્રો 90,000 અંદર લખીશું,
સ્ટોપ, કોઈ હવાલો નથી એટલે બહાર લખીશું. સ્ટોપ 85,000, દેવાદારો 60,000 અંદર લખીશું. હવે એ ગલખાદ અનામત જે આપેલી છે તો એ ફોર્મેટ લખીશું, ગલખાદ અનામત હવાલાની બાદ ગલખાદ અનામત કાચા સર વિગાની દર્શાવીશું, એટલે અહીંયા 4,000 લખીશું. રોકડ બેંક એટલે કે બાકી આગળ લાવ્યા 63,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ અહીંયા 4,500 આપ્યા છે, બરોબર. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 આપ્યો છે જે માંડી વાળવાનો છે, તો ત્રણેય ભાગીદારને મૂડી ખાતે ઉધાર કરીશું તો કુલ અહીંયા 9 વડે ભાગીએ એટલે 5×6=20, 5×3=15 અને 5×2=10, તો 2,000, 5×3=1,500 અને 5×2=10 1,000, તો 2×3=4, 4,500 જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. એ પણ માંડી વાળ્યો આપણે. અહીંયા પાકા સર્વિયામાં આપેલી બાકીઓનું કામ પૂર્ણ થયું. હવે 1×1 આપણે હવાલાની સમજ મેળવતા લઈએ અને મત કરતા જઈશું. જમીન મકાનની કિંમત 1,80,000 કરવી, અત્યારે કેટલા જે પ્લોટ લાવવા તે ભાવમાંના કેટલા, તો કે 1,80. શું કરવું પડશે તો કે પ્લસ વધારો 30,000. બીજી અસર કરીશું જમીન મકાન ખાતે. યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી, યંત્રોની કિંમત કેવી કરવાની 15,000 થી ઘટાડવી, એટલે ઘટાડો 15,000, 12 આવશે 75,000. યંત્રો ખાતે ઘટાડો થયો 15,000, એ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર દર્શાવીશું. દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી, બાદ ગાલખાદ અનામત 10% એટલે 6,054,000 બાદ લખીશું. 6,000 ગાલખાદ અનામત હવાલાની, તો જોગવાઈ થઈ 2,000 વધારો થયો. લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં, તો માઇનસ 5,000 ઘટાડો. લેણદારો ખાતે 5,000. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 નક્કી થયું, તો હવે રોહિતના હિસ્સાની પાઘડી ગણીશું. રોહિતના હિસ્સાની પાઘડી બરાબર 1,80,000 ગુણ્યા એનો બાકીનો તો કે 4,99,000 એટલે 80,000 રૂપિયા એને આ મૂડી ખાતે જમા આપીશું, અને લાભના પ્રમાણમાં મોહિત અને વિરાટ ખાતે તો આમનો લખીશું. મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, તે રોહિતના મૂડી ખાતે 80,000, 3×4 વડે ભાગે 20×60 અને 20,000. આની ખતમણી કરીશું. મોહિત અને વિરાટના મૂડી ખાતામાં ઉધાર બાજુ 60,000, 20,000, રોહિતના મૂડી ખાતે, જ્યારે જમા બાજુ રોહિતના મૂડી ખાતામાં 60,000 અને 20,000. મોહિતના મૂડી ખાતે, વિરાટના મૂડી ખાતે, તો આ પાઘડીના હવાલાની આમનોની ખતમણી આપણે કરી.
મોહિત અને વિરાટનું નવું પ્રમાણ 2008 એ પણ આપણે ગણતરી કરી દીધી. મોહિતને 20,000 તરત જ ચૂકવવા રોકડ ખાતે, રોહિતને 20,000 તરત ચૂકવવાના છે એટલે ચૂકવી દીધા આપણે, તો રોહિતના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તો રોહિતના મૂડી ખાતે જે લીધી હોય સૂચના એ પ્રમાણે આપણે આમદ કરતા જઈશું તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને બાકીની રકમ લોન તરીકે રાખવાની છે, હવે જે રિટર્ન્સ આવશે એ એનો લોન તરીકે કાઢીશું અને અહીંયા બાકી લઈ જવામાં આવશે. તો સૌથી પહેલાં પહેલું તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો 30 ને 5 35 એમાંથી 17,000 બાદ કરીએ, 18,000 મૂડી ખાતે નફો 4:3:2 ના પ્રમાણમાં વેચવાનું છે. મોહિત એટલે વિરાટ, તો 9 વડે ભાગીશું એટલે 9 × 2 = 18, 2 × 6 = 8,000, 2 × 3 = 6,000, 2 × 2 = 4. એની અસર અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે નફો 8, 6 અને 4 હવે સૌથી પહેલા પહેલું તો રોહિતનું મૂડી ખાતું બંધ કરી અને એની બાકી જે રકમ હોય એ લોન ખાતે લઈ જઈશું. તો 1,60,000 પ્લસ 20,000 પ્લસ 6,000 પ્લસ 70 પ્લસ 28 બરાબર 2,84,000, 0, 4, 8, 14, 8, 8, 9, 14, 8, 16 10,38,000 બાદ કરીશું, 2,46,000 રોહિતની લોન ખાતે 6, 8, 8, 6, 14, 3 2,46,000 તો આ રોહિતની લોન હવે આ બે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું. બાકી આગળ લઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો બાકીનો જે તફાવત હતો રોહિતની લોન ખાતે અહીંયા દર્શાવી દઉં છું. હવે મોહિતનું મૂડી ખાતું ક્લોઝ કરીશું. 96,000 પ્લસ 15,000 પ્લસ 4,500 પ્લસ 6,000 બરાબર 1,125 એ સરવાળો અહીંયા મૂકીશું. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીશું, 12,000 માઇનસ 1,500 માઇનસ 60,000 બરાબર 48,000. હવે એ જ રીતે વિરાટનું મૂડી ખાતું બંધ કરીશું તો 97,000 4 × 3 = 7 97,000 અહીંયા લખીશું. એમાંથી
97,000 માંથી 8,09,000 માઇનસ 20,000 એટલે 68,000. આ બંનેના મૂડી ખાતા અહીંયા લખીશું 48,000 અને 68,000. 8,16,000 1,16,000. હવે રોકડ ખાતું બંધ કરીશું તો 63,000 એ સરવાળો અહીંયા મૂકીશું. બાકીનો તફાવત 43,000. બાકી આગળ લઈ ગયા તો બેંકની બાકી 43,000. હવે મૂડી દેવા બાજુ સરવાળો 1,16,000 પ્લસ 16,000 પ્લસ 2,46,000 પ્લસ 59,000 બરાબર 4,37,000. એ જ રીતે આ બાજુનું સરવાળો 5,10,000 7,17,000 વિદ્યાર્થી મિત્રો, અને આપણો આપણા ચોપડામાં લખીએ ફરીથી પણ તમે આ પ્રેક્ટિસ કરજો. અહીંયા હવાલાની આ જે ખાસ અગત્ય આજે છે એટલે કે લાભનું પ્રમાણ, પાઘડીનું મૂલ્ય, એનો હિસ્સો શોધવાનો, લાભ લેનાર ખાતે ઉધાર, નિકુટ ખાતે જમા કરીશું. બરોબર, તો આ આપણા ચોપડામાં જોવા મળીશું.